વાંકાનેર શહેરમાં આજે આતંકવાદી ઘૂસ્યો હોવાની વાત થતાં પોલીસ તંત્ર દોડતું થયું હતું, સાથે સાથે લોકોના ટોળા પણ એકત્ર થઈ ગયા હતા. મોરબી જિલ્લાના વાંકાનેર હાઈવે પર એક સ્કૂલ બસમાં આતંકવાદી ઘૂસી અને વિદ્યાર્થીઓને લઈ જાય છે અને તે બસ હાલ વાંકાનેર હાઈવે પર પહોંચી હોવાની વાત પોલીસને થતાં વાંકાનેર શહેર અને તાલુકા તેમજ જિલ્લાના જુદી જુદી એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી અને આ બસને બચાવવા માટે પ્રયત્નો શરૂ કર્યા હતા અને આતંકવાદી અને પોલીસ વચ્ચે ભરબજારે ફાયરિંગ પણ થયું હતું. આતંકવાદી વાત આવતા જ લોકો પણ દોડી થોડી વાર માટે અફરાતફરી મચી ગઈ હતી અને પોલીસ પણ મહા મહેનતે આતંકવાદી ઝડપી લીધો હતો અને બંધક બનાવી વિદ્યાર્થીઓને બચાવી લેવામાં આવી હતી અને ઝડપાયેલા આતંકવાદી પાસેથી હથિયારો પણ કબજે કરવામાં આવ્યા હતા અને ઘાયલ થયેલા આતંકવાદી હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ પોલીસ મથકે લઈ આવવામાં આવ્યા હતા. વાંકાનેર પોલીસ મથકમાં આતંકવાદી ઘૂસ્યાની વાતથી ચકચાર મચી ગઈ હતી પણ જિલ્લા પોલીસ વડાએ જ્યારે ખુલાસો કર્યો હતો કે હાલ જ્યારે આ કોઈ આતંકવાદી નથી પણ પોલીસનું મોક ડ્રિલ છે જેમાં પોલીસ આવો કોઈ અનિચ્છનીય બનાવ બને તેવા સમયે કેટલી સતર્ક છે તેની ચકાસણી માટે આ મોક ડ્રિલ યોજવામાં આવી હતી. રવિ મોટવાણી, S9 ન્યૂઝ, મોરબી.